આગળ વાત કરીએ તો સુરતમાં ભાજપના કામરેજના ધારાસભ્યને ધમકી, વીડી જલાવાડિયાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. અસામાજિક તત્વોએ ગાડી અટકાવીને આ ધમકી આપી. કુડા પોલીસ મથકમાં આ ફરિયાદ નોંધાવવામાં આવી છે. એમએલએને ધમકી મળતા પોલીસ કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે. વધુ વિગતે વાત કરવા સંવાદદાતા તેજસ મોદી ફોનલાઈન પર જોડાઈ ગયા છે. તેજસ, કોણે ધમકી આપી અને કયા પ્રકારની વાતચીત થઈ હતી ધમકી આપતી વખતે? કેટલાક લોકો રસ્તામાં ગાડી પાર્ક કરીને ઉભા હતા, જેમને ગાડી હટાવવાના ડ્રાઈવરે કહ્યું હતું, પરંતુ તેઓ ગાડી હટાવી ન હતી અને તેમની સાથે ઝઘડો કરવા માંડ્યા હતા. શબ્દો બોલ્યા હતા, વાલી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ એ તકો કરવામાં આવી ગયા ગાડી ભારત સભ્યો, જેથી આ પ્રકારની માઢામી કરવામાં ન આવે. તો જે અસામાયિક તત્વો હતા તે જેથી ગાડાવાડી પાસે આવ્યા હતા અને તેમને ધમકી આપી હતી. ત્યારથી વાલી નાખવાની ધમકી આપી હતી, સાથે ગાડીએ ચોખ્ખો થવાની ધમકી આપી હતી. જી જી બિલકુલ, આભાર સમગ્ર વિગત બદલ. મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. વીડી ચલાવડી જાતે છે. પૂના પોલીસ મથકમાં તેઓ પોતાના સમર્થકો સાથે ફરિયાદ દાખલ કરવામાં છે. વીડીભાઈ, શું ઘટના બની હતી, શા માટે આ પ્રકારની તમને ધમકી આપવામાં આવી છે? આજે રવિવાર હતો, રવિવારના દિવસે આજે બધા ઓપનિંગ ના કાર્યક્રમો હોય એટલે કાર્યક્રમો પતાવીને હું બીજા એક કાર્યક્રમમાં જઈ રહ્યો હતો, એટલે ત્યાં રસ્તા ઉપર એક ગાડી લઈને ઉભેલો હતો, એટલે મારા ડ્રાઈવરે એમને અરજ કરી કે ભાઈ ગાડી થોડી સાઈડમાં લે તો મારી ગાડી નીકળી જાય. એટલે એમણે બે ફેરું કહેવા છતાંય ન લીધી અને સીધી ગાળાગાળી કરવા લાગ્યો. એટલે મારા ડ્રાઈવરે નીચે ઉતરી અને એમને એમ કીધું, ભાઈ તું ગાડી થોડી સાઈડમાં લે ને, રોડ વચ્ચે તું ગાડી રાખે ને પાછો ગાળાગાળી કરે છે, એટલે તો પણ એ વધારે પડતી ડ્રાઈવર જોડે ગાળાગાળી કરો. એટલે મારી પાછળની સીટમાં પંકજભાઈ ડોબરિયા બેઠા હતા, એમણે કીધું, ભાઈ તું જોતો ખરો, આ ધારાસભ્ય અહીંયા બેઠા છે, ધારાસભ્ય એની ગાડીને તું આવી રીતે બધી દાદાગીરી કરે છે. તો કે ધારાસભ્ય હોય તો હું છે. એટલે એક મારી બાજુ કાચ બાજુ આવ્યો, મેં એને સમજાવ્યો, મેં ભાઈ તું એને સમજાવ ને ભાઈ, શું આ રોડ વચ્ચે ગાડી રાખીને પાછા આવી ગાળાગાળી કરવી, આ બધું તમને આ ઉંમરે શોભે છે? આવી હું રિક્વેસ્ટ કરું છું. તો કે બીજા છોકરાઓને બોલાવીને કે ચલો ભાઈ આ ગાડીને કાચ તોડી નાખો, ધારાસભ્ય હોય તો અહીંયા આવવાનું જ નહીં, અહીંયા આ રોડે નીકળવાનું બંધ થઈ જશે. આવી બધી ધમકી આપી. પછી અમે અહીંયા પૂણા પોલીસ સ્ટેશન આવ્યા હતા, અહીંયા એને પકડીને લાવ્યા. તો એમાં બીજા કોઈ બે ત્રણ જણા હતા, એમણે કીધું કાંઈ વાંધો નહીં, અંદર બેસાડી દો, હું એમને બધાને સાફ કરી દઈશ. તમારી સરકાર છે, તમારી સરકારમાં તમને આટલો કડવો અનુભવ થયો છે, લાગે છે કાયદોની વ્યવસ્થા ક્યાંક ને ક્યાંક કથળી છે? કાયદો કાયદાનું કામ કરશે ને, એમની ઉપર જે એક્શન લેવાનું હોય છે એ ડિપાર્ટમેન્ટ બધું કાયદેસર કાર્યવાહી કરશે. વીડી ઝાલાવાડિયા, તેમને ધમકી આપવામાં આવી છે, જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે અને જે પ્રકારે ઘટના બની છે સ્પષ્ટપણે આ જે વિસ્તારની જે એમને વાત કરી છે, વિસ્તારમાં સતત આ પ્રકારના જે ગુંડા તત્વો હોય છે, ટપોરી તત્વો છે, તેનો આતંક છે. મોબાઈલ ચોરી, ધમકી આપવાની ઘટનાઓ બનતી હોય છે, પરંતુ સૌથી ચોંકાવનારી વાત છે કે ભાજપની સરકાર છે અને ભાજપની સરકારમાં ભાજપના ધારાસભ્યોને આ પ્રકારની ગંભીર ધમકી આપવામાં આવી છે. કેમેરામેન રાકેશ ગિરાજી સાથે તેજસ મોદી, ઝી 24 કલાક, સુરત.